આજે આપણે ધોરણ 5માં નવું ચેપ્ટર 11મું જે છે ક્ષેત્રફળ અને પરિમિતિ, તેમાં થિયરી આપણે મેં તમને આગલા વિડીયોમાં બતાવી દીધી છે કે ક્ષેત્રફળ અને પરિમિતિ કેવી રીતે શોધાય અને એનું જે સૂત્ર છે એ કેવી રીતે આવે. તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં એના દાખલાઓ આગળ છે એ જોશું. તો પહેલા દાખલામાં તમને એવું કહે છે કે એક ચોરસ આપેલું છે જેની લંબાઈ 6 છે અને તેની પહોળાઈ પણ 6 છે. તો તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો કે એ શું છે, તો કે ચોરસ, કારણ કે બંને બાજુ એની સરખી છે. તો એનું ક્ષેત્રફળ કેવી રીતે મપાય, તો મેં તમને સૂત્ર દર્શાવેલું છે જે અહીંયા લખેલું છે કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, જે મેં તમને દરેક પેજમાં બતાવેલા જ છે. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પ્રથમ આકૃતિ છે એની લંબાઈ છે 6 અને એની પહોળાઈ પણ 6 છે, તો 6 × 6 = 36. અને બીજી આકૃતિ છે જેની લંબાઈ છે 7 અને એની પહોળાઈ છે 6, તો 6 × 7 = 42 ચોરસ સેન્ટીમીટર. બરાબર છે. તો હવે આમાં બંનેને ચોરસ સેન્ટીમીટર છે, એમાં એક 36 ચોરસ સેન્ટીમીટર છે અને બીજું 42 છે. તો બંનેમાંથી આપણને ખબર પડી જાય કે આકૃતિ બી છે એનું જે ક્ષેત્રફળ છે એ વધારે છે, એટલા માટે થઈ અને નીચે આવશે કે આકાર બીનું ક્ષેત્રફળ વધારે છે. ત્યાર પછી આપણે બીજા દાખલામાં જોઈએ તો એમાં શું કહે છે કે એ છે એની લંબાઈ છે 8 અને પહોળાઈ છે 5, તો 8 × 5 = 40 ચોરસ સેન્ટીમીટર. અને બી આકૃતિ જે છે એની લંબાઈ છે 9 અને પહોળાઈ છે 4, તો એનું જે ક્ષેત્રફળ છે એ 36 ચોરસ સેન્ટીમીટર થશે. તો 40 અને 36 બંને ઉપરથીને આપણને સમજ આવી જાય કે આકાર એનું જે ક્ષેત્રફળ છે એ કેવું છે, તો કે મોટું છે. બરાબર છે, અથવા તો વધારે છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં એ આકૃતિ છે એનું 7 છે લંબાઈ અને એની પહોળાઈ પણ 7 છે. તો આપણને ખબર પડી જાય કે 47 × 49, પણ એનો આકાર કેવો હશે, તો કે ચોરસ, કારણ કે એની બંને બાજુઓ કેવી છે, સરખી છે. હવે બી છે તો એમાં કહે છે કે 8 છે એની લંબાઈ છે અને 6 જે છે એ એની પહોળાઈ છે, તો એનું શું થશે, 8 × 6 = 48. તો એના ઉપરથીને આપણે ખબર પડે કે 48 અને 49માંથીને આકાર એનું ક્ષેત્રફળ છે જે એ વધારે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ કે દાખલા નંબર 4માં શું કહે છે કે એનું ક્ષેત્રફળ છે એ 11 છે અને 3 જે છે એ એની પહોળાઈ છે, સોરી. તો એનો મેં દાખલો તમને અહીંયા ગણીને બતાવેલો છે. અને 11 × 3 કરીએ એટલે 11 × 13 = 33. અને બીનું જે છે એ મેં તમને અહીંયા કરીને બતાવેલો છે, જેની લંબાઈ 17 છે અને એની પહોળાઈ 2 છે, તો 17 × 34. તો 33 અને 34 ઉપરથી આપણે ખબર પડે કે આકાર બીનું જે ક્ષેત્રફળ છે એ વધારે છે. તો આ થઈ આપણે આગળ જોયેલા બધા જ આકારોના ક્ષેત્રફળમાં કયું ક્ષેત્રફળ વધારે છે એની વાત. હવે આપણે આગળ જોઈએ કે આપણને અહીંયા જુઓ એક પોસ્ટકાર્ડ આપેલું છે. બરાબર છે. તો એ પોસ્ટકાર્ડનું માપ છે એની ઉપર એક નાનકડી અહીંયા ખૂણામાં જુઓ ટિકિટ લગાડેલી છે. તો એ ટિકિટનું માપ અત્યારે તમને કીધેલું છે કે 4 ચોરસ સેમી છે. તો હવે આ 4 ચોરસ સેમીની કેટલી ટિકિટો તમે એની ઉપર લગાડી શકો, તો કે આ લંબચોરસને ઢાંકવા 4 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી કેટલી ટિકિટોની જરૂર પડે. તો આ જે પોસ્ટકાર્ડ છે એના ઉપર તમે 4 ચોરસ સેન્ટીમીટરની આ આપણું પોસ્ટકાર્ડ આપેલું છે ને, દેખાય છે ને એવી કેટલી, તો કે 6 ટિકિટો
જોઈએ. પછી તમને બીજું માપ આપેલું છે જે 2×3 છે, બરાબર છે. 2×3 ચોરસ સેન્ટીમીટરની આપણે કેટલી ટિકિટો જોશે આ પોસ્ટકાર્ડ ઢાંકવા માટે? તો કે 16 ટિકિટો જોઈએ, કારણ કે એનું માપ ઘટી જાય અને પોસ્ટકાર્ડનું માપ તો આપણે એનું એ જ છે. તો પોસ્ટકાર્ડનું માપ તો એનું એ છે, એટલા માટે આપણે ટિકિટો નાની હોય તો વધારે જોઈએ. તો આમાં કેટલી ટિકિટો જોશે? 16, બરાબર છે. ત્યાર પછી આ લંબચોરસને ઢાંકવા માટે 4×3 ચોરસ સેન્ટીમીટરની કેટલી ટિકિટો જોઈએ? તો 4×3 ચોરસ સેન્ટીમીટરની કેટલી ટિકિટો જોશે? તો કે 8. તો આમ આપણને આ પોસ્ટકાર્ડને ઢાંકવા માટે અલગ અલગ ચોરસ સેન્ટીમીટર ધરાવતી અલગ અલગ માપની 4 ચોરસ સેન્ટીમીટર માટે 6, 2×3 ચોરસ સેન્ટીમીટર માટે 16 અને 4×3 ચોરસ સેન્ટીમીટર માટે 8 ટિકિટોની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અત્યારે અહીંયા 3 પેજ જે મેં તમને સ્વાધ્યાય પોથીના કરાવ્યા એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને અલગ અલગ આકારના ક્ષેત્રફળો માપવાની તમારે ટ્રાય કરવાની છે. આગલા વિડીયોમાં આપણે વધારે જોશું. નમસ્તે.